प्रभुत्वव मूर्ति पलपण विसरे नहि जो विसारि जुगल चरण सोळचिन् जेह નજર સમી પેરો મારીયે હુખહરીજનનું દિલે ધરો છો સુખ નિસહાય કરો છો તદપિ ભજન જે करे न भावे नहि नर्जाति कुजाति ते कहे वर्णवेशरमणियदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितम् सुरनरोत्तमरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ श्री स्वामिनारायणाय नमो नमः श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः श्रीघनश्यामाय नीलकण्ठाय च नमो नमः श्रीसहजानन्दाय परब्रह्मणे नमो नमः બોલો શ્રી સ્વામિનારાયણ ભગવા શ્રી હરિકૃષ્ણ મહારાજ શ્રી ઘન શ્યામ મહારાજ જય સ્વામિનારાયણ દેહ્ઞ સુત દેહજ્ઞ સુ નરી સબે બન સબે સંબંધો દીન કે સોમન સુદે નાજમાન જાની ઘટી પલ કે સાચી પ્રીત હરીસંગ ઓર પ્રીત પતંગ સમાગ કરીલા ભક્તો આ પરમ પવિત્ર અક્ષરધામ તું લોયાધામ પીવળા ઘનશ્યામ માં ના સાનિધ્યમાં તમે બધાએ કથા વાર્તાનો લાભ લ્યો છો હરિચરતામુસ સાગરની કથા ચાલે છે કાલે શું કથામાં આવ્યું હતું ઊંચી આંગળી કરો આ જુવાનડા નાપો

અને પેલા ડોસીના બે દીકરાની વાત આવી હતી કાઠીના બે દીકરાની અને ગોરવા ગામના પેલા હરજી ભગતની વાત આવી હતી અને જે પ્રવૃત્તિમાં ભગવાનને યાદ નથી કરતો એની નિયુક્તિમાં ભગવાન કોઈ યાદ આવતા નથી જય સ્વામિનારાયણ કાલની કાલની કથામાંથી આમ હૃદયમાં ચોટ લાગી ગઈ હોય કોઈને એવી વાત કોને કંઈક આમ અસર કરી ગઈ ભાઈ આ વાત આપણા જીવનમાં ઉતારવા જેવી છે એવું કોઈને કઈ અજય બેન આપો કે જે આપણા હૃદયમાં ચોટ લાગી હોય એની જય સમય ગુરુજી જય સમય તમે જે વાત કરી હતી કે આપણે આપણે શું શું કહેવાય ને જર્નલ કે આપણે આપણે ટેબ રાખવાનો કે કેટલું ભગવાનનું નામ લેવાય છે એ બહુ અગત્યનું પાછળ આપો જય સમય ગુરુજી જય સમય મહારાજે પોતાનું નામ સ્વામિનારાયણ એક જ એવો મંત્ર આપ્યો છે આપણો એ જ રટવાનો છે આગળ આધારાન સ્વામી લખે છે દેહ ગેહ સુત નારી સબે સંબંધ દો દિન કે સો મનસુ દેના ટારી મિજમાન જાની ઘટી પલકે જ્યારે મહારાજ લોજપુરની અંદર બિરાજમાન છે ને જન્માષ્ટમીનો ઉત્સવ કર્યો અને જન્માષ્ટમીનો ઉત્સવ કરીને દરેક ભક્તોને કહે છે તમે નિજ ગામ પ્રત્યે તમારા ગામ પ્રત્યે જાઓ અને તમને જે દુઃખ દેનારાઓ છે એનો વિના પ્રયાસે નાશ થશે એક એ ઉપદેશ આપ્યો અને બીજું એ આપ્યું તમે આ મંત્રનો તમે જાપ કરજો એ અને ત્રીજી શિખામણ મહારાજ પોતે એ હરિભક્તોને એ આપે છે દેહ ગેહ સુતનારી સબે સંબંધ દો દિંદ કે જાણે આ શરીર શરીરના સંબંધીઓ સૂતનારી પુત્ર સ્ત્રી આ બધાનો સંબંધ કેટલા દિવસનો છે ચાર દિન કી ચાંદની ફીર અંધેરી રાત સમજ મન હરિબિન કોઈ નહીં તેરા રે સમજ મન હરિબિન નહીં કોઈ તેરા રે મોટો ઘટાદાર વડલો હોય કબીર વડ જેવો નર્મદાના કાંઠે હા એની ઉપર હજારો પક્ષી આવે હજારો અને હવારે પાછા પોતપોતાની રીતે ઉડી જાય કાંઈ સંબંધ ખરો એ જ પક્ષી પાછું દરરોજ ત્યાં જ આવે એવું નહીં વળે કંઈ બીજી જગ્યાએ જાય એમાં સંસાર છે ને એક પક્ષીનો માળો છે સમજ્યા ને હા સંસ્કારે સંબંધી સર્વે આવી મળ્યા એ છે ખોટી માયા કરી ઝાડ દેવાનંદમે ગાયું ને બોલો મારા જે વચનાંતમાં કીધું કોઈ કોઈ દરજી પાસે ડગલો સિવાડ્યો અને પહેર્યો અને પછી કે દરજી મારો બાપ ને દર્જની મારી મા એ તો મૂર્ખામી છે ને એમ જન્મ થયો અને પછી એને આપણે કાયમના સગા માની લીધા આ શરીરને આપણું પોતાનું માની લીધું યાદ રાખો એક સિદ્ધાંત છે જેનો ત્યાગ કરવાનો છે એ કોઈ દી પોતાના ન હોય જાને જેનો ત્યાગ કરવાનો એક દિવસ છે જેને છોડવાનું છે એ ક્યારેય પોતાનું ન હોય હમ કોઈના ઘરેણાં પેરે આપણે માગીને બે પાંચ દિવસ એ પોતાના મનાય છે કારણ કે એને પાછા આપવાના છે તો શરીર આપણું નથી શરીરના સંબંધીઓ આપણા નથી પુત્ર આપણા નથી પત્ની આપણી નહીં પતિ આપણા નહીં મા બાપ આપણા નહીં જો આ શરીર જ આપણું નથી તો બીજું કોણ આપણું હોય કયો આ સત્ય વાસ્તવિકતા છે સનાતન સત્ય છે એને જે સ્વીકારે છે એનું ચિત્ત ભગવાનમાં લાગી જાય છે એને જે સ્વીકારતા નથી એનું ચિત્ત પરમાત્મામાં લાગતું નથી મહારાજના શબ્દો છે આ મહારાજ પોતે કે છે દેહ ગેહ સુતનારી સબે સંબંધ દો દિન કે બે દિવસનો સંબંધ હવે બે દિવસ તો બ્રહ્માનો તો એક દિવસ ના કહેવાય હે બ્રહ્માનો દિવસ તમે જો ગણવા જાઓ તો તો શું વાત કરવાની સો મનસુ દેના ટારી મિજમાન જાની ઘટી પલકે જાને એને મહેમાન જાણી મનથી વિચારીને એ સંબંધોને ટાળી દેવા જો તમારે સંસારમાં રહેવાય કેમ તમારા શરીરનું જે પોષણ કરનારા છે એ શરીરના સગા છે આત્માના હગા નથી જાને એ કોઈ આત્માના હગા નથી તમે સંસારમાં છો એટલે એની વ્યવહાર તો રાખવો જ પડે અને ભગવાને પણ વ્યવહાર રાખતા શીખવાડ્યું છે આપણને વ્યવહારથી તો એનો ત્યાગ ના કરાય કારણ કે સંસારમાં છો એટલે પણ શરીરથી એનો વ્યવહાર રાખો મનથી એનાથી જુદા થઈ જાઓ મનથી તો સગા સાચા મહારાજ અને મહારાજના સંતો ભક્તો બીજી વાત એટલે બંધન નહીં થાય બીજી વાત કે જો એ સત્સંગી છે તમારા દેહના સંબંધી છે મા છે બાપ છે સ્ત્રી છે પતિ છે પુત્ર છે એ દેહના સંબંધી છે જો એ દેહના સંબંધી હોય ને અને હરિભક્ત છે છે દેહના સંબંધી પણ સત્સંગી છે જો એને હરિભગત છે તો તમે આત્માના હગા માની લો શું માનવાનું છે તો પછી દેહના સગા છે એવું માનો જ માં હું જાને કે મારી પત્ની છે કે મારો પતિ છે કે મારો પુત્ર છે કે મારા મા બાપ છે એવું ન માનો એને એવા માનો કે હું પણ મારા મહારાજનો ભક્ત છું અને એ પણ મારા મહારાજના ભક્ત અહીંનો નાતો તોડો તો ત્યાંનો નાતો બાંધો હું એનો પતિ છું કે હું એની પત્ની છું કે એનો પુત્ર છું કે એનો પિતા છું એ વાત ભૂલી જાઓ એ સંબંધ તો અહમ અને મમત્વ એ જ જન્મ મરણનો હેતુ છે સમજાને અહમ અને મમત્વ છે એ જ જન્મ અને મરણનો હેતુ છે એને તો તોડે જ છૂટક્યો છે જો ભગવાનના ભક્ત છે અને તમને ભક્તિમાં સહાયક થાય છે સત્સંગમાં તમને સહાયરૂપ થાય છે વિઘ્નરૂપ નથી થતા તો તમે માની લો કે જેના અમે ભક્ત છીએ દાસ છીએ એના એ બધા દાસ છે અમે બધા ભગવાનના ભક્ત છીએ સહયાત્રિક છીએ તમે મારી એ બધા જેને લખાવાના માન સરોવર આવશો દહ દી દહથી પંદરથી ભેગા રહીશું એકાબીજાને જમાડીશું રમાડીશું નવરાવશું ને દોરાવશું પણ સબ શું રાખીશું આપણે સંબંધ કેવો રાખીશું આપણે બધા મહારાજના છીએ આખો સંઘ મહારાજનો છે સમજ્યા આપણે સહયાત્રીઓ છીએ એવી રીતે માનો બોલો પછી દિવ્ય ભાવ જાગશે સાંભળ્યું ને તમે એવા સંબંધ બાંધશો ને એટલે દિવ્ય ભાવ જાગશે કોઈ પ્રત્યે ઘૃણા નહીં થાય કોઈ પ્રત્યે ઈર્ષા નહીં થાય કોઈ પ્રત્યે ક્રોધ નહીં આવે જાને કોઈ પ્રત્યે ક્રોધ નહીં આવે કોઈનું અપમાન કરવાનું મન નહીં થાય તમે ભેગા છો જાને તમે ભેગા છો તોય પણ એકાબીજાનો મહિમા ક્યારેય જશે નહીં બોલો એ દાદા ખાચર હતા હમ તો લાડુ બાને જીવબાને પોતાની બેન નહોતા માનતા એને મોટા મુક્ત માનતા હતા જસુબા હતા તો એ દાદા ખાચરને પોતાના પતિ નહોતા માનતા મહારાજના મોટા મુક્ત માનતા હતા એના વચનો તમે શાસ્ત્રમાં જુઓ જેને કારણે એ અત્યંત અત્યંત ભક્તિભાવથી અને મહિમાથી એકાબીજા રહેતા હતા એના આ લોકનો કોઈ વ્યવહાર નડતો નહોતો જેને પૂર્વ પૂર્વમાં તમે જુઓ તો જનક મહારાજ અંબરીશ આ બધા એવી સ્થિતિવાળા હતા એને સંસાર નડ્યો કેમ નહીં સંસારમાં કોઈ પણ પ્રકારના ડખાવો કેમ ના થયા કારણ કે એકાબીજાને ભગવાનના ભક્ત સમજતા હતા સમજ ને જ્યારે ભગવાનના ભક્ત મારા મહારાજે અમને એની ભક્તિ કરવા ભેગા રાખ્યા છે ભક્તિમાં સહારો તો જોઈએ ને આજે હું એકલો ને આ પંદર વીસ પચીસ સંતો મારી સાથે હોય તો ભજનનું સુખ તો આવે ને કે ના આવે એમ અમને મહારાજે ભક્તિ કરવા ભેગા રાખ્યા છે એમ અરસપરસ મહિમા જાગે જેને કારણે નિર્દોષ હેત આ લોકોનું નહીં પણ નિર્દોષ આત્માનું હેત બંધાય જેને અને મહિમા વધે હા મહિમા વધે એકાબીજાના હલકા શબ્દ પછી ના બોલાય એકાબીજાનો તિરસ્કાર પછી ના થાય એ તિરસ્કાર થાય છે એનું કારણ એ છે કે આપણે ને ભગવાનના ભક્ત હૃદયના હગા જીવના હગા માન્યા નથી એટલે તિરસ્કાર થાય મેં ઘણા એવા સત્સંગીઓના ઘર જોયા છે પતિ પત્ની હોય એના પુત્ર હોય પુત્રી હોય મા બાપ હોય પણ આખું કુટુંબ એટલું મહિમાથી સાથે રહેતું હોય એટલું બધું સાથે મહિમાથી રહેતું હોય એટલું બધું મહિમાથી સાથે રહેતું હોય કે જાણે બધા આ આ જાણે બધા સાધુઓનો હોય ભગવાનને પામવા માટે જ ન આવ્યો હોય બોલો એમ ભેગા રહેતા હોય હુકારે તુકારે ગાળ ને ફાળ ને એ તો વાત જ ક્યાં રહી અપમાન ને તિરસ્કાર ને તો રહ્યું જ ક્યાં ભગવાનના ભક્તને કોઈ દિવસ એ રહે જ નહીં ને પછી હે લાડુબાઈએ કોઈ દી દાદા ખાચરનો તિરસ્કાર કર્યો આથેડા કોઈ દી દાદા ખાચરે જીવ જસુબાઈને કોઈ દી કોઈ દી એને અપમાન કર્યું ગાળ દીધી મારઝોડ કરી કાંઈ કર્યું કોઈ દી કેમ કે એ ધણી નહોતા થયા અરે એની ક્યાં વાત કરો છો મહાત્મા ગાંધીજી હમ એમના પત્નીની સાથે જ્યારે રહેતા ત્યારે કેવી રીતે રહેતા બોલો કેવી રીતે રહેતા કેટલા પ્રેમથી રહેતા પણ મારા સંબંધી છે એમ નહીં આ દેહના સગા છે એમ નહીં આત્માના સગા છે ને ત્યારે આપણું જીવન ચારિત્રવાન બને છે ભક્તિવાન બને છે અને ત્યારે નિર્દોષ જે પ્રેમ ઉત્પન્ન થાય છે એ પ્રેમ ક્યારેય મોક્ષને બગાડતો નથી ને જે આ લોકના સ્વાર્થનો પ્રેમ એને પ્રેમના કહેવાયને મોહ કહેવાય પ્રેમનું તો શુદ્ધ સ્વરૂપ છે એને તો મોહ કહેવાય છે મોહ તો કેટલી વાર સ્વાર્થનો હોય મહારાજે વચના કીધું કે રૂપમાં મોહ થાય તો કોઢ કે પિત્ત નીકળે તૂટી જાય થાય રૂપે કરીને મોહ થયો હોય તો કેટલા ધીરે એ દી રે ખરો રૂપે કરીને મોહ થયો કેટલા ધીરે મહારાજ કહે છે કામે કરીને જો થયો હોય કેટલા ધીરે એ લાંબુ ન ટકે લોભે કરીને મોહ થયો હોય હેત થયું હોય લોભે કરીને હેત થયું હોય એ ક્યારે સ્વાર્થ પૂરો થાય તૂટી જાય રૂપે કરીને હેત થયું હોય તેનું રૂપ જયારે જતું રહે ત્યારે એ તૂટી જાય સમજાને પણ જે ગુણે કરીને હેત થાય છે મહારાજ વચન કહે છે ગુણે કરીને હેત થાય છે અને એ હેત ક્યારેય તૂટતું નથી અને એ હેત ક્યારેય મોક્ષ બગાડતું નથી એ હેતમાં ક્યારેય પણ આ લોકોનો સ્વાર્થ હોતો નથી સમજે સ્વાર્થ સ્વાર્થે કરીને થયેલું હેત એ તો સ્વાર્થ પૂરો થાય એટલે ઘૃણામાં ફરી જાય સમજે પછી ઘૃણા થાય જેમ પતરાળું હોય એમાં આપણે ખા ખાવાનો સ્વાર્થ છે ત્યાં જ ખાઈએ અને ખાધા પછી પતરાળું ફેંકી દઈએ સમજે એટલે મોહ છે સ્વાર્થનું જે હેત છે એવું છે ખવાય એટલે પતરાળું ફેંકી દીધું પણ એ ભગવાનના ભક્તને તો રૂપ છે ભગવાનના ભક્તને મહાપાપ રૂપ છે સમજે ને ભગવાનના ભક્તને એ મોક્ષમાં મોટા વિઘન રૂપ છે શ્રીજી મહારાજે તમને જીવતા શીખવાડ્યું સંસારમાં કે એવું હેત ના કરો કે જેની પાછળ તમે પાગલ થવાનું તમારો મોક્ષ બગડે સમજે ને એવું હેત કરો ભગવાનના ભક્તપણાનો હેત કરો જા ને જસુભાઈએ મહારાજને દાદાની આરી લગ્ન થયા અને પછી મહારાજને વર માગવાનું મહારાજે કીધું ત્યારે જસુભાઈએ એ વર માગ્યો મારે ઘેર રહે સન સામટા એ તો માગ્યો જ પણ એ માગ્યો હું આ બધાને મુક્ત સમજું શું સમજું હું મુક્ત સમજું લાડુ બાને બાને પછી દાદા ખાચરને એના બા હતા મમ્મી હતા એના પપ્પા જે છે તે બધાય આખા પરિવારને આ ભલ પરિવાર જે છે એને હું મુક્ત સમજું આ સમજણ આપણામાં આવી છે સત્સંગ કર્યા પછી બોલો આવી છે સમજણ જો આધ્યાત્મિક માર્ગમાં બે વાત કીધી ખાસ જો તમને ભજન ભક્તિમાં બાધક છે જો એ ભજન ભક્તિમાં બાધક છે તમને ભજન કરવા દેતા નથી તમને સત્સંગ કરવા દેતા નથી તમને ધર્મ નિયમ પાળવા દેતા નથી તો તમારો ત્યાગ કરવાનો છે કોઈ પણ હોય મોક્ષના માર્ગમાં જે કોઈ આડો આવે એનો ત્યાગ કરો એનો તો ત્યાગ કરવાનો લખ્યો હા એ ભલે ના કરે પણ તમને જો કરવા દે એ ભલે ના કરે પણ તમને જો એ વિઘ્નરૂપ ના થાય તમને દખલ ના કરે તમને મોક્ષના માર્ગમાંથી ભજન ભક્તિમાંથી ન પાડે ને તો એનું તમે પોષણ કરો તો એનું પોષણ કરો એની જબરજસ્તીથી એને તમે એને જબરજસ્તીથી માર્ગ માર્ગે ધર્મને માર્ગે વાળવા પ્રયત્ન કોઈ દી ના કરો કોઈ એવો કર્યો નથી જેને તમને જો ભગવાન ભજવા ના દે તો એનો ત્યાગ કરો જેને નિષ્કળના સમય નિષ્ક મહારાજને રામાનંદસું જ્યારે પત્ર લખે છે ને ત્યારે મારા લખે છે આગે ત્યાગ્યું એમ મોટે મોટે તેને આવી નહીં કાંઈ ખોટે જો વિભીક્ષણે ત્યાગ્યો ભ્રાત વિભીક્ષણે રાવણનો ત્યાગ ક્યારે કર્યો રામના ભજનમાં એ આડો આવ્યો ત્યારે સમજા ને વિભીક્ષણે ત્યારે ત્યાગ કર્યો તેમ તજી ભરજીએ માત ભરતજીએ કઈ કઈનો ત્યાગ કર્યો ક્યારે રામની આડે આવી ત્યારે કર્યો રામની આડે આવી રામને જંગલમાં મોકલ્યા ત્યાગ કર્યો સમજે વિદુરે કુળની રીત આખા કુળને તજી દીધું વિદુરે દુર્યોધનનું કુળ એનું કુળ હતું એનો ત્યાગ કર્યો કેમ કે કૃષ્ણમાં ભજનમાં આડે લોકો ઋષિપત્નીએ તજા સંબંધી પેલી મથુરાની સ્ત્રી હતી ને એને પોતાના સંબંધીનો ત્યાગ કરીને પણ કૃષ્ણને રાખ્યા ગોપીએ સંગ વ્રજની ભગવાન ભજવામાં આડા એવા જાની કૃષ્ણને ન સમજી શક્યા અને ન સમજાત કઈ નહીં પણ ગોપીઓને કૃષ્ણ સુધી પહોંચવામાં આડા એવા બાંધી દીધી ભાગવતમાં કહે છે કોઈ ગોપીઓને તો બાંધી દીધી હતી થાંભલીએ બાંધી દીધી કોઈને પૂરી દીધી અને એવી જે ગોપીઓ હતી એ પોતાના શરીરનો ત્યાગ કરી કરીને કૃષ્ણ પણ પહોંચી ગઈ બોલો હા કારણ કે આડા એવા એ ના ભજત મુવા કાંઈ ના ભજે પણ આપણને આડા ના આવવા જોઈએ ને હા પછી જો આપણને ભજ ચોખ્ખો ન્યાય છે ધર્મની ચોખ્ખી રીત છે કે જો આપણને ભગવાન ભજવા ના દે એમાં જો અડચણરૂપ થાય તો તેનો ત્યાગ કરવાનો જ શાસ્ત્રોનો નિર્ણય છે કે એને છોડી દો કોઈ પણ હોય મા હોય બાપ હોય ભાઈ હોય કાકો હોય મામો હોય કોઈ પણ હોય સમજે હૃદય છોડી દો કદાચ સંસાર સેન વ્યવહાર કરવો પડે તો કરો ઉપરથી સમજે ને પણ હૃદયથી એનારી સંબંધ તમે ન રાખો ભેગું રહેવું પડે કામ હોય તો પણ હૃદયથી ને છોડો તજો પુત્ર વેન રાજા એ અંગ સમજાય ને તજો પ્રહલાદ પિતાને વળી પ્રહલાદે જો ભગવાન ભજવામાં આડો આવ્યો તો સગો બાપ હતો એને પણ છોડ્યો આજની કથા કઠણ છે સમજે ને તેમ ગુરુ તજો રાજા બળીએ બળી રાજાને ભગવાન ભજવામાં જો પોતાનો સદગુરુ આડો આવ્યો સદ્ગુરુ કેવાય જ નહીં ભગવાન ભજવામાં આડો આવે એને સદગુરુ કેમ કહેવાય હ તો એણે ગુરુનો ત્યાગ કર્યો કે એવો ગુરુ તો નહીં કે મને ભગવાન સુધી પહોંચવામાં આડો આવે છોડી દીધો હા નિષ્કુળાન સ્વામી મહારાજ લખે છે પોતે મહારાજ કહે છે રામાયનંદ સ્વામીને તેની અપકિર્તિ ન થઈ સામુ કીર્તિ શાસ્ત્રમાં કહી આ એકેની અપકિર્તિ ન થઈ હરિન ભજતા હજીરે કોઈની લાજ જતા જાણી નથી સમજ્યા ને હા કોઈની લાજ ના ગઈ બધાની લાજ વધી અમકી આજે ભરતજીની લાજ વધી ગોપીઓની લાજ વધી હે પ્રહલાદની લાજ વધી આ બધાની લાજો વધી એની ક્રેડિટ વધી આબરૂ વધી ઘટી નહીં કોઈએ મા છોડી કોઈ ધણી છોડ્યા પોતાના ધણને છોડ્યો કોઈ કોઈ દીકરાને છોડ્યો સમજા ને પરિવારને છોડ્યો કુળને છોડ્યું કુટુંબને છોડ્યું આ બધાની લાજ વધી છે પણ કોઈની ઘટી નથી મોબતે કરીને સત્સંગ જાય જાય ને જાય આપણે મેકનમાં આપણા અનિકેત ભગતના મમ્મી છે કીર્તિબહેનને બધા અનિકેત ભગતને છે કેવર ભગત નહીં હવે એમણે શું થયું કે સંબંધીમાં જ લગ્ન ફોર્સ કર્યો કે જ પડશે પણ એ લોકોને અહીંયા પાટો આવવાનો હતો એટલે કીધું ભાઈ અમે તો લોયાધામ સમા જવાના છે એટલે લગ્નમાં આવી શકીએ નહીં પેલા કે ભાઈ તમે ન આવો ચાલે નહીં અમે તો કહે તો અમે તારીખ બદલીએ તો તમારી ઈચ્છા તારીખ બદલી બીજો રવિવાર કર્યો આમના માટે તારીખ બદલી આ લોકોને માટે તારીખ બદલી લગ્નની કેટલા નિકટના સંબંધી શક્યો તમે તારીખ બદલી એમાં પાછું એવું થયું કે મારે ત્યાં જવાનું થયું કાલે હું જવાના ત્યાં પરમ દિવસ શનિ રવિ એટલે આ લોકોએ ઓલાને કહી દીધું ભાઈ અમારા માટે તમે તારીખ બદલી પણ અમે આવીશું એટલે તમારા માટે તારીખ બદલી છે એ કે અમે ક્યાં કહેતા બદલો તમારા ગુરુજી સંતો આવે છે ઠાકોરજીને એટલે અમે તમારા લગ્નમાં આવશું તાળી વગાડો ભક્તિના માર્ગમાં ભગવાનના માર્ગમાં કોઈ આડું ન આવવું જોઈએ રસ્તો તો કઠણ છે પણ સારો છે જાને એક બાજુ સંસારનું કાર્ય છે ને એક બાજુ સત્સંગનું કાર્ય છે સંસારનું કાર્ય પડતું રહે અને સત્સંગનું કાર્ય થાય જાને અને આવું જેણે કર્યું એને કોઈ દી ક્યાંય ખોટ ગઈ નથી એની આબરૂ નથી ગઈ બિઝનેસ ધંધામાં ખોટ નથી ગઈ કાંઈ ભિખારી નથી થઈ ગયા કે દુઃખી નથી થઈ ગયા એનું ગાડું તો ભગવાને રહેડ્યું પછી બોલો જાને એટલે એનો ત્યાગ કરવાનો કીધો હું તમને વિવેક સમજાવું છું મહારાજના શબ્દ હું મારી વાત નહીં કહું મહારાજની વાત કહું છું તમને વિવેક સમજાવું છું જો એ લોકો તમને ભજન ભક્તિ કરવામાં અડચણરૂપ થાય છે તમને ભજન ભક્તિ કરવા નથી દેતા તમને ધર્મ નિયમ પાળવા નથી દેતા જાને તો એનો તમે ત્યાગ કરો એવું કહે છે મારે મનથી આમ ભલે ભેગા રહ્યો હોય ઘરમાં ભેગા રહેવું પડે ને ક્યાં જાવ છોડી મનથી છોડજો જાને એ જો ભજન તમને કરવા દેશે એ નથી કરતા તો કંઈ નહીં તો એની ટેન્શન તમે એની ચિંતા ના લો તમારી ફરજ અદા કરો એના પ્રત્યેની એને ખવરાવો પીવરાવું પાલન પોષણ બધું તમને નથી વાંધો આવતો ને ઘણા કહે ને ભાઈ અમારે ઘરના મંદિરે બંદિરે આવતા નથી પણ મને કરવા દે તે બહુ એનો મોટો પહાડ મોટો આભાર એનો સમજાય ને તમને ભજન કરવા દે ને ડખા ના કરે એ બહુ મોટો હારો બીજું એ જો ભક્ત જ છે તમારા જેવા ભલે થોડા ન્યૂન હોય એવું કંઈ નહીં કે બધા ઊંચકોટીના જ હોય પણ જો ભક્ત છે ભગવાનના તો એને તમે દેહના સંબંધી ન માનો એને તમે તમારા આત્માના હગા માનો એને ભગવાનના માને એને એને થઈ રહ્યો પછી ભાઈ થું થું થૂ ના કરો ઘણાને આદત હોય સંસારમાં હોય ને આદત હોય કે જવા દો ને મરી ગયા કાંઈ સંસારમાં નથી કાંઈ સંસાર તું બધા નકામા છે છોકરો નકામો છોકરાને બહુ નકામી બધું નકામું તો આપણે પૂછીએ કેમ સત્સંગી સત્સંગી તો છે પણ હવે નકામમાં જ છે ને એટલે સત્સંગી છે ને નકામા ભાઈ હે તને મોક્ષના માર્ગમાં તારે હારી મદદ કરે છે તારે હારી ભજન કરે છે તારે હારી ભક્તિ કરે છે તને તારી તારા ભગવાનનો થાળ કરે છે કમાઈને આપે છે હારી મંદિરે આવે છે અરસપરસ એકાબીજાને જો જો એ મોક્ષના માર્ગમાં જો સહયોગી છે તો એ સના ખોટા ભાઈ એટલે વિવેક સત્સંગમાં જોઈએ જોઈએ ને જોઈએ જ સમજા બહુ મોટો અપરાધ થાય ભગવાનના ભક્ત હોય અને એનું હૃદય તમે જો દુભાવો તમને એ રૂપ થતા હોય સત્સંગમાં સહયોગી થતા હોય અને એનું હૃદય દુભાવો તો બહુ બહુ મોટું પાપ લાગે મહારાજ કે ભગવાનના ભક્તના દ્રોહ જેવો તો બીજું કોઈ મોટું પાપ નથી મંદિર આવીને ભગવાનના ભગતને પગે લાગીએ સાધુને પગે લાગીને ઘરમાં ભગતના ભગવાનના ભગત હોય એનો મહિમા સમજીએ નહીં એનો તિરસ્કાર કરીએ એનો દ્રોહ કરીએ તો શું એ પાપ નહીં અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ ક્ષેત્રે વિનશ્ય તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ લેપો ભવિષ્યથી ભગવાનના ભક્તની આગળ કરેલું પાપ છે એ ક્યારેય પણ ધોવાતું નથી અવશ્ય મેવું ભોક્તવ્યમ આપણું ઘર દિવ્ય હોવું જોઈએ મંદિર જેવું હોવું જોઈએ આપણા પરિવારમાં બધા સત્સંગ્યો હોય તો એના પ્રત્યે આપણને બહુ જ બહુ જ બહુ આપણને એના પ્રત્યે હેત હોવો જોઈએ મહિમા હોવો જોઈએ માતા પિતા સત્સંગી હોય તો તમારું પ્રથમ તીરથ છે જો તમારા માતા પિતા સત્સંગી છે તો સો સાધુ કરતાં પણ એ મહાન છે સાધુ તો આ સ્ટેજ ઉપર બેહીને સત્સંગ રાખે છે એ જગતમાં રહીને સત્સંગ રાખે છે કેટલોનો મોટો મહિમા હોય કેવો જોઈએ છોકરાઓ જો સત્સંગી હોય તો એનો તમારે મહિમા હોવો જોઈએ તમે ધ્રુવની કથા વખાણો પ્રહલાદની વખાણો અને ઘરે છોકરા હોય એને ગાળો દો એ ભગવાનના ભગત હોય એને ગાળ દેવાય ભલે તમારો દીકરો છે દીકરાનો દીકરો છે એને કાંઈક તોફાન કર્યું ગાળ દેવાય એ ભગવાનનો ભગત છે તમે કોને ગાળ દો છો કોને ગાળ દોશો તમે પ્રહલાદની કથા પ્રહલાદના ફૂર્ણ પગે લાગે ધ્રુવના પગે લાગે અને ઘેરે ધ્રુવ પ્રહલાદ હોય એની કોઈ ક્રેડિટ નહીં એનો કોઈ મહિમા નહીં એને હુકારે તુકારે એને ગાળથી એનું અપમાન કેટલું બધું અજ્ઞાન છે આવું કોઈ સત્સંગ શીખવાડે છે કોઈ ભગવાને આવી આજ્ઞા કરી છે પોતાના પત્ની સત્સંગી હોય એ ભગવાન ભજતા હોય નાતા હોય ધોતા હોય પવિત્ર રીતે ભગવાનના થાળ કરતા હોય મંદિરે આવતા હોય સાધુ માટે સીધાઓ મોકલતા હોય અને પછી એને હુકારે ને તુકારે આ કેટલું મોટું પાપ લાગે એને હુકારે ને તુકારે બોલાવાના એને ગાળો દેવાની અહીંયા તો ખબર નહીં પણ દેશમાં તો એવું અહીંયા તો થઈ જ ના શકતું હોય અહીંયા તો કોઈની તાકાત નથી કરી શકે પણ દેશમાં તો એવા અધમ છે કે એને મારે પણ ખરા આ દેશમાંથી કંઈ થાય નહીં કોઈથી એટલે અહીંયા ડબ્બે પૂરાય સીધો છે એ સારું છે મારા દેશનો કાયદો સમજ્યા ને તારા ભાગ્યાઓ મારે પોતા પત્ની ભગવાનના એક તો સ્ત્રી છે અવધ્ય છે શિક્ષાપત્રી પ્રતિ ભાષામાં લખ્યું સ્ત્રી અવધ્ય છે સ્ત્રીને ક્યારેય મરાય જ નહીં એના ઉપર હાથ ઉપાડાય જ નહીં એમાં ભગવાનના ભક્ત સત્સંગી હોય બોલો એના ઉપર હાથ ઉપાડે આપણા દેશમાં તો બહુ જ એ છે બોલો કેટલું પાપ લાગે કેવું પાપ ક્યારે ભોગવશી એક તો ભગવાનના ભક્ત છે એના હૃદયમાં પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ રહ્યા છે એને મારે ગાળ દે તિરસ્કાર કરે આ નહીં આ બધું નથી શીખવાનું આપણે સત્સંગમાંથી હમ ખાલી ગાળીને પાણી પીવાનું શીખવાનું ગાળીને પાણી પીએ ગાળીને ઘી પીએ ગાળીને તેલ વાપરીએ અને ઓલાનું લોહી તો વગર ગાળે પી જઈએ આવું શીખવાડ્યું છે શાસ્ત્રોએ કોઈ શીખવાડ્યું સૌ કોઈ શાસ્ત્ર આવું કહે છે તમને શીખવાડે છે પતિ સત્સંગી હોય ભજન ભક્તિ કરતો હોય રાતને દિવસ અને પછી ઘણા તો એને 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 જી કેવા હોય હા અમારો એક છોકરો હતો છે અત્યારે ગુરુકુળમાં એટલે નાનો નિર્દોષ છોકરો હોય મને થોડું પૂછવાની જાણવાની આદત કે કેવા સંસાર હોય છે એટલે છોકરાને ગાડી બેહારું ને પછી કંઈક પ્રસાદ પાણી પછી છોકરા બોલી જાય બધું કારણ કે તમારી કથા તો અમને ખબર ન હોય એટલે કહેવી પડે ને પાછી તો જાણવું તો છોકરા નિદ્દો છે સાચું બોલ કે અમારા બાબલો છે ગુરુકુળમાં મને કે ગુરુજી મારી મમ્મી પપ્પા બહુ બાધે છે દરરોજ ઝઘડો થાય ભાઈ કોણ પોગે તો કે મારી મમ્મી છે ને ભાઈ મારા પપ્પાને બરાબર મારે કે છે જોડી નાખે કે બે ભગત પાછા હવે આ બિચારો ઓછું થોડું કમાતો હોય ઓછી આ થોડા મિનિસ્ટર હોમ મિનિસ્ટર હોય થોડા એને મરાય આમાં પતિ પતિ વર્તાનો ધર્મ ક્યાંય રહ્યો આ દેશમાં સારું છે આવું નથી થતું બાકી આપણે ત્યાં બહુ થાય સમજે કોઈ જગ્યાએ પતિ પત્નીને મારતો હોય કોઈ જગ્યાએ પત્ની પતિને મારતી હોય ગાળો દેતી હોય તિરસ્કાર થાય ભગવાનના ભગતના ઘરમાં આવું ના થવું જોઈએ કોઈ દી ના થવું જોઈએ ક્યારેય ના થવું જોઈએ જો આપણે મહારાજને સર્વોપરી જાણ્યા છે તો એના દાસના દાસ થઈને જો હરી કે ને પેલી કળી બોલો તો હરી કે જોર થી બોલો બધા સાંભળે આ થોડો બતાવજો આ બધા ભક્તો જોવે તમે હા પેલા પ્રાઇમરી સ્કૂલના ના નિહાળ્યા એવું કરો છો એક સાથે બોલો જોરથી સબ ગાઈએ ગાઓ આમાં લખ્યું હરિના દાસના દાસથી રહેવું ને તો આ દાસ ઘેરે બધા દાસ નથી એ એ એ હરિના સ્વામી છે બધા હે જે ઘેરે હરિભગત હોય એ શું ભગવાનના દાસ ન હોય કોના દાસ હોય ભગવાનના દાસ હોય ને તો એના દાસ થઈને નહીં રહેવાનું એના હાથ જોડીને નહીં રહેવાનું એનારી મહિમાથી નહીં રહેવાનું નહીં રહેવાનું વગર કારણે હરણ કર્યા જ કરવાના દખા કર્યા જ કરવાનું બાધા જ કરવાનું આખી જિંદગી બાજી બાજીને કાઢવાની હા એક પેલો હતો ને એમ હતો તે પછી મૂળા લીધા એટલે મૂળાના થોડા કોણા કોણા પાંદડા ખાધા ભાવતા તારે ભાઈ આઠ દસ પાંદડા વધ્યા આગળ હાલ્યો જતો હતો સમજાય ને તે કે આમાં તો કૂચ નહીં હે કે કૂચા હે કુછ નહીં કૂચા હે એમ કહીને ત્યાં નાખ્યા થોડી ધૂળ નાખી પાછો એ એવો અવળ ચંડો તો એની ઉપર એક કરી સમજે ને હાલતો થયો બે ચાર કલાક રખડે ને વચ્ચે ભૂખ્યો થયો એવું લાવ્યું પાછું ત્યાં ખાવાનું મન થયું તે તો કે સાલા મૂત નહીં હે સુક ગયા મૂત નહીં હે અને ખાઈ ગયો પછી ખાવાનું ત્યાં રહેવાનું ત્યાં ઢહડાવાનું ત્યાં તો પ્રેમથી એના કહેતા હું કામ એને હાંચીને મૂકી રાખ્યા હોત તો ભાઈ પાછળ આવશે ખાવા થાય અને આપણે નહીં કોઈ ઢોર ખાય બિચારા પણ હું કામ એ ધંધો કરવો જોઈએ તમારો સંસાર આવો હોય છે જાજાનો ચાલા મૂત હે મૂત હે ને ખાઈ જાય રહેવાનું ત્યાં પાછું છૂટે તો નહીં બોલો માટે મહારાજ તો બહુ જ બહુ શ્રીજી મહારાજ બહુ પ્રેક્ટિકલ ભગવાન છે આપણા સમજે તમારા ગરસ્તો માટે બહુ જ મહારાજે આદેશો આપ્યા છે અમને આપ્યા તમને કે ઘરમાં જો બધા સત્સંગી છો તો ખૂબ મહિમાથી રહ્યો હરિના દાસ દાસ છે ને એ કડી મંદિર માટે નહીં તમારા ઘર માટે તમે ઉપયોગ કરો મંદિરમાં તો રહેવાના જ છો ને ક્યાં જવાના જાના મંદિરમાં રહેવાના જ છો ક્યાં જવાના તમે પણ ઘર માટે કળીનો ઉપયોગ થવો જોઈએ તમારા માતા પિતા જો સત્સંગી છે તો દરરોજ વંદન કરો પગે લાગો જાય દીકરાઓ જો સત્સંગી છે પ્રેમથી એના માથા પર હાથ મૂકીને આશીર્વાદ આપો પતિ પત્ની બે સત્સંગી છો તો આ હામે હામે હાથ જોડીને એકાબીજાનો મહિમા સમજો કોઈને તુકારે ના બોલાવો કોઈને ગાળથી ના બોલાવો કોઈને તિરસ્કાર ના કરો બીજી વાત જ ક્યાં કરવાની રહી જો આવું કરશો તો માનો તમે અક્ષરધામમાં સતે દેહે બેઠા જ છો અને મારા તેડવા આવશે આવશે ને આવશે જ આવું જ પડશે ને સમજે ને જો આવો મહિમા નહીં હોય અને ભગવાનના ભક્તનો દ્રોહ જો તમે કરતા હશો ઘરમાં રહેલા ભગવાનના ભક્તનો દ્રોહ એ જ શું કરવાના તમે કહો હમ આય હું હરેશભાઈ છે તો હું લો ઘણી દાદાનો દ્રોહ કરી કરી શું કરવાના એ તો પણ ઘરમાં જે ભગવાન સાથે રહેનારા જે ભગવાનના ભક્તો છે એનો દ્રોહ થાય છે એ બહુ ખરાબ થાય છે બહુ જ ખરાબ થાય છે ઘણી વખત અમને થાય શું કરીએ અમે ત્યાગી છીએ સાધુ છીએ નહીં તો ઘરમાં જઈને બે દેવી જોઈએ મહારાજ કીધું ને કે સાધુ દાવ રાખવો પડે કે મોટો દંડ થાય ને કારણ કે એમાં અમારા હોય આપણા પરિવારના ભક્તો હોય રાતનેથી આપ આપણા માર્ગદર્શન નીચે ચાલતા હોય પૂછી પૂછીને બધું કરતા હોય બધું પૂછે આવું કરે ત્યાં ના પૂછે હું ઠોકું એમ ના કહે હે એવું પૂછવું જોઈએ ને કે ગુરુજી જીકું ગુરુજી ગાળો દઉં ગુરુજી મારું અપમાન કરું કાઢી મૂકું આવું પૂછવું જોઈએ ને એવું ના પૂછે બોલો તો ડબલ પાપ કરે છે ને એક તો ઘેરે ભગવાનના ભક્તનો દ્રોહ કરે એ પાપ પાછા અમારી પાસે કપટ રાખે એ પાપ બોલો એ કપટી ન તરે મહારાજ શરણાયા સબહી તરે અયોધ્યા પ્રસાદી દાદાએ કીધું કપટી ન તરે મહારાજ શરણાયા સબહી તરે સમજા માટે બધા કથા સાંભળનારા નિયમ લો બધા કારણ કે હું જાણું છું ત્યાં સુધી આપણા પરિવારના તમામ ભક્તોના ઘર અક્ષરધામના મધ્ય જેવા છે પરિવાર આખા સત્સંગી છે બધા ક્યારે મારા અમારા કાન ઉપર એવું ન હોવું જોઈએ તમે આથે બાંધ્યા સમજાય ને હા એવું રાખવાનું એક સેજ ગરમ થાય ત્યારે કે ટાઢું થઈ જવાનું એ ગરમ થઈ એ ટાઢું થઈ જાય કેવું સરસ બોલો ગરમ ટાઢું ગરમ ટાઢું થયા જ કરવાનું છે પણ આથડવું બેફામ બોલવું આવો વિવેક ભગવાનના ભક્તમાં ના હોય આજુબાજુવાળા ક્યારે સ્વામિનાણીયા કહેવા છે જો તો આ સ્વામિનાણીયા થઈને કેવું કરે છે અહીંયા જો આજુબાજુવાળાને ખબર ના પડે તો આપણા દેશ બધા આખા ગામને ખબર પડે પડે ને પણ કેટલી આબરું જાય અને કોની આબરૂ જાય સ્વામી ભગવાનની અમારે હમણાં ભાયંદર મંદિર છે આપણું તો એનો બધું એને મેન્ટેન કરવા માટેનો ટેક્સ ભરવાનો હોય છે તો આપણા મંદિરના ટ્રસ્ટીઓએ નહીં ભરેલો પાંચ સાત વર્ષથી નહીં ભરેલો મને ખબર ઓલાય મને કીધું જે સોસાયટીનો જે ચેરમેન કે સેક્રેટરીને મને કીધું જાને અને એ શબ્દ બોલી ગયા કે સ્વામિનારાયણ મેં પહેલાં ટ્રસ્ટનો બોલાવીને ખખડાવ્યા મેં તો આ તમારી આબરૂ જાય છે કે સ્વામિનારાયણની કાલે કોક એમ કે સ્વામિનારાણીઓ આવો આબરું કોની ગઈ અને મને કેટલું મોટું પાપ લાગે ભરી દો ભરાઈ દીધો બોલો એટલે આપણા મહારાજનું આપણા સત્સંગનું ખરાબ થાય કે દેખાય કોક કહે તમે સ્વામિનારાયણનાથીને આવું કરો છો પતી ગયું કોને ટીલી બેઠી આપણા બાપાને કોણ ઓળખે એટલે સ્વામિનારાયણનાથી આવું કરો છો આ તિલક ચાંદલો છે ને એ એ લાલ લાઈટ છે સ્ટોપની સાઈન છે જેને હા કે આપણને કોઈક કે તું ભગત થઈને સ્વામિનારાયણ નથી આવું કરશો જગત તો બધું કરે પણ તું સ્વામિનારાયણ નથી ને આવું કરશો માટે આપણા ચારિત્રવાન જીવન હોવા જોઈએ ઘરમાં બધા ભગવાનના ભક્તો જેમ તમે સંતો સાથે રહ્યો છો એ ભાવથી રહ્યો બસ તમે સાધુ જ છો બધા મહારાજના સ્ત્રી હોય પુરુષ હોય બાળક હોય જે હોય મોટા હોય વડીલ હોય પણ બધા તમે સાધુ છો તમે જ્ઞાનજીવન સ્વામી કહેતા વીરસભા સ્વામી કે અમારી છુપી પોલીસ છે શું કહેતા છુપી પોલીસ આપણા દેશમાં નહીં બે પ્રકારની પોલીસ આવે ને એક ડ્રેસમાં હોય ને એક ડ્રેસ વિના હોય સાદી સિવિલ ડ્રેસમાં સોપી પોલીસ તમે છુપા સાધુ છો મહારાજ કે જેની સમજણ મોટી એ મોટો છે કપડાથી શું છે કપડાં પહેરીને જો જો ઓખરિયા ઢોરીને જેમ રખડતો હોય તો શું અર્થ છે સાધુ છે જ નહીં તમે તમે કપડાં નથી પહેર્યા પણ જો તમે મહારાજની આજ્ઞા પાડીને ભજન ભક્તિ કરો છો તો તમે સાધુ જ છો તો માની લો જેમ સંતોની સાથે રહેતા હો હેતપ્રીતથી એમ જ ઘરમાં સગાવાલાઓ સાથે આપણે હિતપ્રીતથી રહેવું જોઈએ ને નગર બહુ મોટો પ્રોબ્લેમ આવે અને બધું મોક્ષમાં જ આડું આવે બીજે ક્યાંય ન આવે આ લોકો હેલું જાય પણ મોક્ષના માર્ગમાં આડું આવે છે હા પણ આ કડીનો અર્થ એ થાય છે દેહ ગેહ નારી સબે સંબંધ દો દિન કે સો મનસુ દેના ટારી મિજમાન જાની ઘટી પલકે મનથી ટાળી દો અમારા આ દેહના સંબંધીઓ છે એવું મનથી ભૂલી સાચી ઓર જે પ્રીત છે એ હરિનો જે નાતો છે ભગવાનનો નાતો છે મારો ને તમારો સંબંધ મને તમને અરસપરસ હેત એ ક્યાં નાતે કરીને છે ક્યાં નાતે કરીને ભગવાનને તમે એમ માનતા હોય ગુરુજી છે એ મારા સાચા જીવના હગા છે હું એમ માનું હું કહું ભાઈ આ બધા ભક્તો છે તમે અમારા આત્માના હગા છો પણ નાતો કોનો છે મહારાજનો મહારાજનો નાતો બાંધી દો ઘરમાં કુટુંબમાં કે મહારાજના નાતે કરીને અમે નાતાદાર છીએ નહીં કે પરિણા એટલે કે નહીં કે છોકરાને આપણે જન્મ આપ્યો એટલે કે નહીં કે આપણા મા બાપ છે એટલે એમ નહીં નાતો કેવો બાંધો મહારાજના નાતે નાતો બાંધ્યો અમે બધા મહારાજના છીએ અને પછી જો એ તમને મજા આવે બોલો અને પછી જો તમારા સત્સંગનો એ રંગ ચડે અને પછી જો તમને એ સુખ આવે મીઠું ને રોટલા ખાતા હશે ને ખાલી મીઠું રોટલો મળતો છે ને તો એ આનંદ આનંદ રહે અને જો આ સંગ નહીં બાંધો આ રીતનો સંબંધ નહીં બાંધો ને તો એસીમાં હોય તો એ ઊંઘ નહીં આવે સમજે ને સાચી પ્રિત હરિસંગ ઓર પ્રિત પતંગ સમ પતંગ કેટલી વાર એટલી ઊંચી જાય એટલી ઊંચી જાય ગમેટલી ઊંચી જાય પણ કેટલી વાર તૂટવાની જ છે પતંગ હોય છોકરો પતંગ ચગાવતો હોય આપણા દેશમાં અને ઊંચી 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 એટલી ઊંચી વે જાય પણ કેટલી વાર એ તૂટવાની જ છે એમ આ લોકનો નાતો છે એ તૂટવાનો છે તૂટવાનો છે અને તૂટવાનો જ છે એ ક્યારેય રહેવાનો નથી ક્યારેય રહેવાનો ને ક્યારેય રહેવા નથી પણ જો ભગવાન આનો નાતો જો બાંધ્યો હશે આપણે બધાએ આપણા આપણા આખા પરિવારના બોસ ઠાકોરજીને તો બનાવી દીધા હશે તો એ નાતો આય નહીં તૂટે અને અક્ષરધામમાંય નહીં તૂટે હા અને પછી તમે ત્યાં કહેશો ને મહારાજ અમારું જે ફેમિલી છે ને અમે સાથે રાખો તો મહારાજ સાથે રાખશે બોલો હા કારણ કે ભગવાનની મૂર્તિ ચિંતામણી છે પહેલું કહે કહેશે જેવું ચિંતવો એવું મહારાજ આપે છે ત્યાં અક્ષરધામમાં તો એવું જ છે જેવું ચિંતવો એવું મહારાજ આપે પેલું વચનામૃત પ્રમાણ છે અને અને મહારાજે પણ વચનામૃતમાં કીધું છે જેવો અવસર આવે એવી સેવા એ કરે છે ત્યાં વિહારીલાલજી મહારાજ બહુ વિસ્તારથી કીધું સમજા ને એટલે હાચો ના તો આપણે મહારાજનો બાંધીએ સાચી પ્રિત હરિસંગ ઓર્પિત પતંગ સમ કરનો એસે સત્સંગ કુસંગ શંકો ત્યાગ કરી કુસંગનો ત્યાગ કરીને આ પ્રકારે અરસ્પર પ્રીતિ બાંધીને જાને હા સત્સંગ કરવો અજ્ઞાની તારા દેવાનંદ સ્વામી અજ્ઞાની તારા દેખ વિચારી કેટલી કથા વાર્તા રાતનદી સાધુઓનો સંગ તો જીવ રહેલું અજ્ઞાન નથી જાતું એ બહુ દુઃખની વાત છે અજ્ઞાની તારા અંતર માં દે ખે કોઈ કામ ન આવે કોણ આવે અંત કોઈ કામ ન આવે સગા કુટુંબ સુત નારી રે અજ્ઞાની તારા ઓ અજ્ઞાની તારા અંતરમાં દેખ વિચારી અંત સમય તો ભગવાનના ભક્ત ધૂન કરતા હોય કીર્તન કરતા હોય સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલતા હોય ને એ આપણને ભગવાનના ધામ સુધી પહોંચવામાં સપોર્ટ કરતા હોય કોઈ ના આવે જો બનધનનું જોર જણાવે ફાટી આંખે ફરતો જુવાનડો હોય ને હમ જેમ પાડ્યો પખાલી પાડો રમી જમીને રમી જમીને ભગવાન ભગતની વાત નથી હો જેને ભગવાનનો સંબંધ નથી એને બાકી તો ભગવાનની પ્રસાદીની થાવ મજબૂત અને સત્સંગે કરો મજબૂત સુરા સુરાબાપુ કઈ કમ હતા વધારેમાં વધારે મહારાજને જો કોઈએ રાજી કર્યા હોય તો સુરાબાપુએ હસાવીને રમાડીને કેવી રીતે રાજી કર્યા એ કેટલા હતા કયો તો એ જાડા ને મહારાજ પોઢા હોય મહારાજ પોઢા હોય બપોર વચ્ચે અને સુરા દરબારને મહારાજની યાર રમૂજ કર્યું તો શું કરે ખબર પલંગની નીચે ઘરી જાય આ વાત સાચી છે ખોટી નથી પેલા પલંગ એવા અત્યારે આવે પેલા કાચીના પલંગ હોય અને આમ 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 જોખ ખાઈ જાય તમે હો ને જોડા જેવા થઈ જાય એટલે સુરા ખાતા અંદર ઘરી જાય અંદર ઘરીને પેટ ફૂલાવે તો આખા મહારાજ ઊંચા થાય બોલો મહારાજ કે લે ભોલો નીચે એવો કહે છે એટલે જે ભગવાનના ભક્તો છે જે ભક્તિ કરે છે અને પોતાનું શરીર પોતાનો શ્વાસ ભગવાનને અર્થે વાપરે છે એની વાત નથી પણ જે ભગવાનનું ભજન નથી કરતા શરીરનું પોષણ કરીને ભક્તિ નથી કરતા સેવા સત્સંગ નથી કરતા અને અવળે રસ્તે એ શરીરનો ઉપયોગ કરે એને કહે છે જોબન ધનનું જોર જણાવે આવે ફાટી આંખે ફરતો હા જાણે આમ રઘવાયું ભૂંડ ના હોય ઘણાની આંખ્યો આમ આમ ઘરમાં આવ્યો આમ આમ એટલે પણ શું છે કંઈ તું કંઈ તું કંઈ મોટો કંઈ ઓબામાં આવ્યો કોણ આવ્યો હા ઘરમાં ભરણ આવું તો ભાઈ ધીમો રે કાલે બુઢો થઈ જશે રીંગણું ઉતરેલું ને કેવો થઈ એવો થઈ જશે હે એના કરતાં તો તું ધીરો રે થોડો ભાઈ આ તારું જોબન છે ને જતા વાર નહીં લાગે એના કરતા ધીરો રે જોબન ધનનું જોર જણાવે ફાટી કાળકરાળ કઠણ દિલમાં કેમ નથી ડરતો રે અજ્ઞાની તારા ઓ અજ્ઞાની તારા અંતરમાં દેખ વિચારી તું જેની ઉપર હુકમ ચલાવે છે એ તારો હુકમ કેટલા દી ચાલવાનો છે તારું શરીર તારું કામ કરશે બોલો એક છે ને બહુ હુરાતન ચડે ને કોક આવે ને એટલે હુરાતન ચડે એવો પટેલ હતો તે પછી એને ત્યાં મહેમાન આવ્યા તે પછી એને એને જે લગ્ન કરવા હતા એને પરણાવવા હતો એટલે થોડા વખાણ તો કરે ને આપણા દેશમાં પાછું એ બધું પહેલાં હતું જૂના હવે તો ખબર નહીં હું હોય એટલે કે આ તો અમારે બહુ સારો છે ને આમ છે ને તેમ છે ને ખેતીવાડી સાંભળે ત્યાં તો ત્યાં તો ઊભો થઈ ગયો પથારી ઉપર ખાટલા ઉપર કૂદકા મારવા મેળો ઇન્દ્રને બાંધી દઉં ચંદ્રને બાંધી દઉં સૂર્યને બાંધી દઉં ચારે દિશાઓને બાંધી દઉં ભૂતગણ ને બાંધી દઉં નાડું ચૂટી ગયું કે મૂર્ખા નાડું તારું નાડું બાંધ પછી બીજાને બાંધવા જા અભિમાન કરતા હોય લ્યો બોલો ઘણા એવા અભિમાન કે હું કઈક છું બસ મારો વટ પડવો પડે ઘરમાં ઘરમાં મારો વટ પડવો પડે એટલે ભાઈ કોઈના વટ રહ્યા નથી અને રહેવાના નથી શુરુ શુરુ થઈ જશે અને પછી પસ્તાશ એના કદાચ ઠેકાણે રહે અત્યારે જે સમય છે ઠેકાણે આવ્યું તું ઠેકાણે રે ભગવાનની આજ્ઞા મારે સાધુની આજ્ઞા મારે જાણે જો બંધનનું જોર જણાવે ફાટી આંખે ફરતો કાળ કરાળ કઠણ શિરવેરી દિલમાં કેમ નથી ડરતો રે અજ્ઞાની તારા હો અજ્ઞાની તારા અંતર માં દેખ વિચારી માલખજીના મંદિર મેલી મુવા ભૂપમદ માતા સ્વાંસકુર ના દે ધરીને ઘર ઘર ગોથા ખાતા રે અજ્ઞાની તારા જેના નામની નોબતો વાગતી જેના પગે ધડ 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 પૃથ્વીઓ ધ્રુજતી એ કૂતરા ને ગધેડાના અવતાર લઈ જેવી કૂતરા અને ગધેડાની જેવી સ્થિતિ એની થઈ છે બોલો મેં મારી નજરે એવા જોયા છે મેં જોયેલા છે સમજા ને જેના નામની હાંક વાગતી સમજા ને એવાની દશા એવી થઈ કે પછી એને ખાવાના ધાન પણ મળતા નહીં કોઈ પાણનો પ્યાલો પાવાયને પાસે ઊભું ના રહે તો આવા મેં મારી નજરે જોયેલા છે સ્વામી તો લખી દેવાની છે મેં જોયેલા છે સમજા ને ઘર ઘર ગોથા ખાવા પડતા બોલો એને માટે કોઈ દેહ અભિમાન કરવું નહીં કોઈના હગા થઈને એના દેહના હગા થઈને આત્માના હગા થાવ સમજા અને બધાના આત્માના હગા કરો આ જ અમુલખ અવસરા આવ્યો દેવાનંદ સ્વામી કે ઓહો જો ખરા આ લોયા ધામ જેવું ધામ પીવળા ઘનશ્યામ મહારાજ અને આ ભગવાનના એકાંતિક સાધુ ભક્તોનો સમાગમ આનાથી મોટું સુખ મહારાજ ક્યાં આપે આપણને તાળી પાડો દરરોજ તમને માર્ગદર્શન આપનારા સાધુઓ સાથે જો કેવા ભાક્ષણિયા લોકમાં તમે છો આજ અમુલખ અવસરી આવ્યો હરિભજવાનું ટાણું એ આજ અમુલખ યૌ સરી આવ્યો હરિભજવાનું ટાણું દેવાનંદ કહે દેહ મનુષ્યનો હમણો દેવાનંદ કહે દેહ મનુષ્યનો ન મળે ખર્ચે નાણો રે યજ્ઞાની તારા ઓ યજ્ઞાની તારા અંતર માં દેખ વિચારી અજ્ઞાની તારા અંતર માં દેખ વિચારી હરીબી ના હિતકારી બીજું કોઈ તારું નથી દેવાનું મસ્ત કીત ના ભાવ કેટલા સરસ આપણે રાગ નું શું કામ છે સુરત સ્વામી ને શિર સ્વામી આવડે બધું પપ્પા મને કેમ કંટાળા હું ટૂંટું ટૂંટું કર્યા ઘરે એને કદાચ બે કડી વધારે બોલો ને અડધી કાઢી કરે પાછા તો એને કદાચ બે કડી વધારે ના બોલી જાય હે એ કેવું સારું પણ હોય આ બધાને જોઈ ને બધું જોઈ શોભા લાડો તો ખસખસ તો જોઈ ને પછી નગર હારા ના લાગે હરે વિના હિતકારી બીજું કોઈ તારું નથી દેવાનું છે પ્રભુ ભજામાં વેદ પુરાણે કહ્યું છે કથી હરિ વિના હિતકારી બીજું કોઈ તારું નથી એક પુરુષોત્તમ નારાયણ આપણા હિતકારી છે બાકી જગત પાથી બહુ આશા રાખવી નહીં મારું કરો મારું કરો મારું કરો એવી આશા રાખવી જ નહીં અક્કલ આળસી બેઠો પામર તું પથી સ્વામી કે અક્કલ છો તું મૂરખ છે અક્કલ આળસી બેઠો પામર તું પથી માતા પિતા સુત તો નારી બંધાવ હે માતા પિતા શું નારી બંધવ બંધાવહી તારા સાથી હરિ વિના હિતકારી બીજું કોઈ તારું નથી અંત સમય તો પુરુષોત્તમ નારાયણ અને પુરુષોત્તમ નારાયણના ભક્તો એનો જે સંગ એ જ કામ લાગે બાકી કાંઈ કામ નો મા બાપ ભાઈ કાકો મામો ફૂવો ફય કોઈ કામ ના લાગે રૂપિયો શેઠ નોકર સાકર કોઈ કામ ના લાગે કોઈ ના લાગે બોલો એક પુરુષોત્તમ નારાયણ અને એક પુરુષો તમને એના મહારાજે કીધું કે જો ભગવાનની મૂર્તિ ભૂલાય જાય અંધકાળે પણ જો આ સાધુ પાળા કે હરિભગત યાદ આવે તો એ પણ એનું પરમ કલ્યાણ થાય થાય ને થાય માટે એમાં હા પણ ઘરે હોય એમાં બાંધવું હું એ કહેવા માંગુ છું આ શબ્દથી જાને ને સ્વાર્થીઓ સંસાર તેમાં રહ્યો લથબથી સંત પુરુષની સોબત વિના શી થશે ગતિ હરિ વિના હિતકારી બીજું કોઈ તારું નથી સંસારમાં ગમે એટલો તમે મથશો ગમે એટલું મથો ને લથબથી જશો તો એમાંથી અંતે પાણી વલોવાથી ક્યારેય પણ માખણ મળે નહીં સંસારના સુખ છે ને એવા છે અક્કલવંતા રાજકરંતા મુવા મહારથી રાવણ ગયો કંશ ગયો કુંભ કરણ ગયો અભિમન્યુ અરે મોટા મોટા રાજા મહારાજાઓ ગયા અક્કલવંતા રાજકરંતા મુવા મહારથી દેવાનંદ કહે આપણે જાવું કહ્યું ઠેઠથી એકદા આપણે જવાનું છે દેવાનંદ કહે આપણે જાવું કહ્યું ઠેઠથી હરિ વિના હિતકારી બીજું કોઈ તારું નથી હરિ વિના હિતકારી કોઈ તારું નથી ભગવાન એક જ સગા છે છે મહારાજ ભગવાનના સંબંધે બાંધવો પણ દેહના સંબંધે હારીને આજની કથાનો સાર એટલો જ છે ભગવાનના સંબંધે કરી સાચી પ્રિત હરિસંગ ઓર પ્રિત પતંગસમ કરનો એસે સત્સંગ કુસંગ સંકો ત્યાગ કરી સમજા ને આજની આખી કથાનો એટલો જ સાર છે હરિના સંબંધે કરીને બધામાં સંબંધ બાંધો આ બધા મારા મહારાજના છે ને હું એનો છું એટલે મેં આત્માના હા ગાય છે પણ દેહના સંબંધે કરીને કોઈને સંબંધ ના બાંધો સમજાય છે કોઈ એટલે કોઈને સંબંધ ના બાંધો જો એમ દેહના સંબંધે કરીને સંબંધ બાંધશો તો કલ્યાણ બગડશે આત્માના અરે ભગવાનના સંબંધે કરીને સંબંધ બાંધશો તો નિર્ગુણ પણ આને પામશે એ ભક્તિરૂપ તમારો સંસાર પણ ભક્તિ થશે તમારો સંસાર એ પણ ભક્તિ રૂપ થશે સમજાને ને આવી રીતે અહીંયા મહારાજ ઉપદેશ હરિભક્તોને આપે છે ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિચિત શ્રી હરિચંદ સાગરના તૃતીયપુરમાં લોજમાં જન્માષ્ટમી મહોત્સવ તથા શ્રીરે સ્વામીના નામનો મહિમા કહ્યો એ નામે ત્રીજો પ્રસંગ સમાપ્ત બોલો શ્રી ઘનશ્યામ મહારાજની શ્રી હરિ કૃષ્ણ મહારાજ स्वामी नारायण स्वामीनारायणभगवाननी श्रीपतिं श्रीधरं श्री श्री सर्वदेवेश्वरं <laughs> भक्तिधर्मात्मजं वासुदेवं हरे माधवं केशवं कामदं कारणं स्वामिनारायणं नीलकण्ठं भजे बोलो गुलघनश्यां महाराजने जय